સ્વાગત છે. આપણે ભણીએ છીએ ધોરણ 11 લેક્ચર નંબર 3. તો લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2 માં આપણે શેનો અભ્યાસ કરી રહ્યા છીએ? તો કે ભૌતિક વિજ્ઞાન વિશેની બેઝિક માહિતી. ભૌતિક વિજ્ઞાન વિષયમાં શેનો અભ્યાસ આવશે? ભૌતિક વિજ્ઞાન વિષય ક્યાંથી આવ્યો, આ શબ્દ ક્યાંથી આવ્યો છે, ફિઝિક્સ શું છે, સાયન્સમાંનું મહત્વ શું છે, એ બધું આપણે ત્યાં સમજી લેવા. આજના લેક્ચરમાં આપણે શું ભણવાનું છે? તો કે ફિઝિક્સ ટેકનોલોજી એન્ડ સોસાયટી. મતલબ કે આ ભૌતિક વિજ્ઞાન વિષય જે તમે ભણવાના છો એનો ઉપયોગ ટેકનોલોજીમાં કઈ રીતે થઈ છે, એ ટેકનોલોજી સમાજને કઈ રીતે ઉપયોગી છે, એના વિશેની આપણે આજે માહિતી મેળવવાની છે. એ પહેલા આપણે થોડી એ વાત કરવી પડશે કે ભૂતકાળમાં એવી ઘણી બધી ઘટનાઓ બનેલી છે જે ઘટના એ ટેકનોલોજીમાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે. તો એ ટેકનોલોજી પાછળ જવાબદાર ભૌતિક વિજ્ઞાન છે. એવી બધી ઘટનાઓ આપણે જોવાની છે. તો નંબર વન ઘટના આપણે જોઈએ. તો નંબર વન ઘટનામાં શું છે? તો કે ઉષ્મા એન્જિનની શોધ. ઉષ્મા એન્જિનની શોધ તો બહુ વર્ષો પહેલા થઈ ગઈ, પણ ઉષ્મા એન્જિનમાં કંઈક ને કંઈક સમસ્યાઓ આવતી હતી, એમાં થોડી ટેકનિકલ સુધારા વધારા કરવાની જરૂરિયાત હતી. તો આ ઉષ્મા એન્જિન, ઉષ્મા શાસ્ત્રના ટેકનિકલ સુધારા વધારા કરવા માટે એક નવા શાસ્ત્રની શરૂઆત કરવામાં આવી, નવા શાસ્ત્રની રચના કરવામાં આવી, જેને નામ આપવામાં આવ્યું થર્મોડાયનેમિક્સ, એટલે કે ઉષ્મા ગતિશાસ્ત્ર. આની અંદર શું કરવાનું? તો કે આ શાસ્ત્રની અંદર ઉષ્માને લગતી તમામ બધી પદ્ધતિઓ હોય છે. ઉષ્મા એન્જિન, એન્જિનની કાર્યક્ષમતા, કામ કરવાની પદ્ધતિ, એ કેટલી કેટલું કામ કરશે, કેટલા ટાઈમમાં કામ કરશે, કેટલી એનર્જી, કેટલી ઉર્જા, આ બધી વસ્તુઓનો નિચોડ એટલે કે ઉષ્મા ગતિશાસ્ત્ર એટલે કે થર્મોડાયનેમિક. આ શાસ્ત્રની જેવી શોધ થઈ એટલે વરાળ યંત્રની શોધ થઈ. વરાળ યંત્રનો આપણે ઉપયોગ જાણીએ છીએ કે તેનાથી આપણે એક નવી જ ક્રાંતિ આવી. વરાળ યંત્રની મદદથી ટ્રેનો ચલાવતા થયા, એન્જિનો બનાવતા થયા. તો આ શું થયું? તો કે ભૌતિક વિજ્ઞાનનો સિદ્ધાંત અને ઉષ્મા ગતિશાસ્ત્રમાં ઉપયોગ કર્યો, જેના લીધે વરાળ યંત્ર એટલે કે ટેકનોલોજીનો વિકાસ થયો, જેનો આપણા સમાજને શું થયો, ખૂબ જ લાભ મળ્યો છે. નેક્સ્ટ બીજી એવી ઘટના છે કે 19મી સદીમાં વિદ્યુત ચુંબકોના નિયમોનો ઉપયોગ કરીને વાયરલેસ કમ્યુનિકેશન સિસ્ટમની શોધ થઈ. એટલે કે આમાં તમને પ્રશ્ન એ થાય કે આમાં સાહેબ ભૌતિક વિજ્ઞાન ક્યાં છે, ટેકનોલોજી ક્યાં છે અને એનો ઉપયોગ ક્યાં છે? તો ભૌતિક વિજ્ઞાન અહીંયા છે કે વિદ્યુત અને ચુંબકના મૂળભૂત નિયમોનો જો અભ્યાસ કરવાનો છે તો તમારે શેમાં કરવો પડશે? તો કે ભૌતિક વિજ્ઞાનમાં કરવો પડશે. તો આનો અભ્યાસ કેવો? એ અભ્યાસ ઉપરથી વાયરલેસ કમ્યુનિકેશન સિસ્ટમ એક શરૂઆત થઈ. એ આપણી શું થઈ? ટેકનોલોજી થઈ. વાયરલેસ કમ્યુનિકેશન મતલબ કે આપણે વાઈફાઈ કહીએ છીએ, કે શરૂઆતમાં આપણે બહુ વર્ષો પહેલા આપણે જાણીએ છીએ કે ફોન કરવા માટે BSNL કેબલનો ઉપયોગ કરતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ કેબલ જોઈન્ટ હોય તો ફોનથી વાત થાય, બાકી થાય નહીં. જ્યારે અત્યારે તમે બધું વાયરલેસ કરી શકો છો. તો આનાથી શું થયું? તો કે આ સિદ્ધાંત એટલે કે ભૌતિક વિજ્ઞાન, વાયરલેસ કમ્યુનિકેશન એટલે કે ટેકનોલોજી, જેનાથી આપણા સમાજને ખૂબ વધારે પડતો લાભ થયો છે. નેક્સ્ટ જોઈએ તો કે 1938માં હાન અને મિટનરે ન્યુટનનો મારો ચલાવીને ન્યુક્લિયર વિખંડનની ઘટનાનો અભ્યાસ કર્યો. આ એવી ઘટના છે કે જેનાથી આ જગતની અંદર એક નવી ઊર્જા છે એવું આપણને ખ્યાલ આવ્યો, જેને ન્યુક્લિયર ઊર્જા કહીએ છીએ. અત્યારે એમ કહી શકીએ કે ન્યુક્લિયર ઊર્જા જે દેશ પાસે હોય છે એ દેશ શક્તિશાળી છે, એ તાકાતવાળો દેશ કહેવામાં આવે છે. એની શોધ કરનાર કોણ હતા? હાન અને મિટનર. તો તમને એવો પ્રશ્ન થાય કે આમાં ભૌતિક વિજ્ઞાન ક્યાં છે, ટેકનોલોજી શું છે અને સમાજમાં ક્યાં ઉપયોગ છે? તો કે હાન અને મિટનરે જે યુરેનિયમનો મારો ચલાવ્યો એ અભ્યાસ ભૌતિક વિજ્ઞાનનો છે. પણ એનાથી જે ન્યુક્લિયર પાવર રિએક્ટરો બનાવવામાં આવ્યા, ન્યુક્લિયર હથિયારો કામ કરતા બનાવવામાં આવ્યા, આ બધું શું છે? તો કે ટેકનોલોજી છે. તમે બધા આનો ઉપયોગ જાણો છો, જે આપણા સમાજને શું છે, ખૂબ જ ઉપયોગી છે. નેક્સ્ટ, સિલિકોન ચિપનો ઉપયોગ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રમાં ક્રાંતિ. હવે સિલિકોન ચિપના લીધે કોમ્પ્યુટર ક્ષેત્રમાં કેવી રીતે ક્રાંતિ આવી? તો આપણે જાણીએ છીએ કે બહુ પહેલા જે કોમ્પ્યુટર શોધાયેલું સૌથી પહેલું રૂમની સાઇઝનું હતું, એટલે કે ખૂબ જ મોટું કોમ્પ્યુટર હતું. આ કોમ્પ્યુટર મોટું હોવા પાછળ જવાબદાર કોણ હતું? તો કે એની અંદર રહેલી સર્કિટ જવાબદાર હતી. આ સર્કિટના કારણે એ કોમ્પ્યુટર ખૂબ મોટી સાઇઝ ધરાવે છે. પછી શું થયું? તો કે સિલિકોન ચિપની શોધ થઈ, એ ભૌતિક વિજ્ઞાનના આભારી છે. એ ચિપ શું હતી? તો કે સાઇઝમાં નાની હતી, પણ જે સર્કિટમાં જે સાધનો ઇલેક્ટ્રોનિક્સ કામ કરતા હતા એ જ કામ કરે છે, પણ એની સાઇઝ કેવી થઈ ગઈ? નાની. એની સાઇઝ નાની થવાના કારણે શું થયું? તો કે કમ્પ્યુટર ક્ષેત્રમાં ખૂબ ક્રાંતિ આવી, એટલે કે જે મોટા મોટા કોમ્પ્યુટર હતા એ બધા કોમ્પ્યુટરની સાઇઝ કેવી થઈ ગઈ? નાની થઈ ગઈ. એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે શું કરી શકો છો? એ ટેકનોલોજી છે. અને કોમ્પ્યુટરનો ઉપયોગ આપણે સમાજમાં કેવી કેવી જગ્યાએ કેવી રીતે કરીએ છીએ એ તમને બધાને ખ્યાલ જ છે. નેક્સ્ટ પોઈન્ટ ઉપર જોઈએ તો વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતના વિકાસમાં ભૌતિક વિજ્ઞાનનું ખૂબ મહત્વનું યોગદાન છે. ઉર્જા સ્ત્રોત એટલે શું?
તો કે આપણે સૌથી પહેલા એવું જાણતા હતા કે એટલે આપણે વિદ્યુત જે આપણા ઘરમાં આવે છે એક પ્રકારની ઊર્જા છે. એવી રીતે જેમ જેમ સમય આગળ વધતો ગયો, ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ આગળ વધતો ગયો, ખબર પડી કે સોલાર ઊર્જા એટલે કે સૂર્યમાંથી આવતા પ્રકાશનો પણ આપણે શું કરી શકીએ છીએ, ઉપયોગ કરી શકીએ. અત્યારે વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે કે જમીનની અંદર રહેલા ઘણી બધી ધાતુઓ છે, ઘણી બધી એવા પદાર્થો છે જેનો ઉપયોગ કરીને પણ કંઈક ઊર્જાનો સ્ત્રોત આપણે ડેવલપ કરી શકીએ છીએ, ઊર્જાના સ્ત્રોતનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ બધી શોધ કરવા પાછળ જવાબદાર કોણ છે? તો કે ભૌતિક વિજ્ઞાન. તમે આ બધી શોધ કરો છો, એનો ઉપયોગ કરો છો, એની કાર્ય પદ્ધતિ જાણો છો, એમાં જવાબદાર છે ભૌતિક વિજ્ઞાન. પણ એના લીધે શું થાય છે? તો કે વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ, નવી નવી ટેકનોલોજી આવે છે જે આપણા સમાજને શું છે, ફાયદારૂપ થતી હોય છે. નેક્સ્ટ પોઈન્ટ ઉપર જોઈએ તો કે ટેલિફોનિક ક્ષેત્ર અને ટ્રાવેલિંગ ક્ષેત્ર. તો કે ટેલિફોનિક ક્ષેત્રે આપણે કેટલી બધી પ્રગતિ કરી લીધી છે બધા આપણે જાણીએ છીએ. અત્યારે આપણે અહીંયા બેઠા કોલ કરી શકીએ છીએ, વિડીયો કોલ કરી શકીએ છીએ, SMS એક સેકન્ડની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકીએ છીએ. આ બધું જવાબદાર કોને છે? તો કે ટેકનોલોજીને. બીજું ટ્રાવેલિંગ ક્ષેત્ર. તો શરૂઆતમાં આપણે જાણીએ છીએ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે દિવસોના દિવસો લાગી જતા હતા. તો આ ટ્રાવેલિંગ ક્ષેત્રને સરળ બનાવવા માટે અત્યારે જોઈ શકો છો તમે કે એક જગ્યાએ એક દેશમાંથી બીજા દેશમાં તમે સરળતાથી જઈ શકો છો. તો આ બધી ઘટનાઓ પાછળ જવાબદાર શું છે? તો કે ટેકનોલોજી. આ બધી ટેકનોલોજીના વિકાસ પાછળ જવાબદાર કોણ છે? તો કે કંઈક શાસ્ત્ર જવાબદાર છે, કંઈક વિજ્ઞાન જવાબદાર છે. આપણે શું નામ આપ્યું? ભૌતિક વિજ્ઞાન. આમ ભૌતિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે સમાજમાં નવી નવી વસ્તુઓ ક્રિએટ કરી શકીએ છીએ. એટલા માટે આ પ્રશ્નનો જવાબ, પ્રશ્ન શું કીધેલો? તો કે ભૌતિક વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજ વચ્ચેનો સંબંધ. હવે વાત કરીએ ભૌતિક અને વિજ્ઞાનની અંદર આપણે શું ભણવાના છીએ. તો હવેનો જે સ્ટેપ છે એ આપણે ધીમે 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 ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. સૌથી પહેલો પોઈન્ટ શેના વિશે લઈએ? તો કે બળ વિશે લઈએ. તો કે ભૌતિક વિજ્ઞાનમાં જે બળ ભણવાના છે તો આપણે ભણીશું, પણ એના સિવાય તમે કેટલા બળથી જાણકાર છો તો એ બળ વિશે હું તમને અહીંયા માહિતી આપવા માંગુ છું. જોઈએ તો અહીંયા એક તમારી સામે એક આકૃતિ ડ્રો કરેલી છે જેમાં ઘણા બધા ટાઈપના બળ દોરેલા છે. તો આ બળ જે તમે જોવો છો એ બધા રોજિંદા જીવનમાં તમે લાઈફમાં ક્યાંક ને ક્યાંક બળનો તમે સામનો કરેલો હશે. પણ આપણે કેવા બળ વિશે જાણકારી જોઈએ છીએ એ બધા બળ વિશે તમને હમણાં સ્ટેપ બાય સ્ટેપ એક વસ્તુ જોતા જઈએ. તો સૌથી પહેલું શું આવે? તો કે ગુરુત્વાકર્ષણ. તો ગુરુત્વાકર્ષણ ક્યાં લાગે જે સૌ કોઈ જાણે છે, એટલે સૌથી પહેલો વિચાર શું આવે? તો કે સફરજનનું પડવું એટલે કે મુક્ત પતન. એક વ્યક્તિ જમીન ઉપર ચાલી શકે છે. બીજું તો કે કોઈ વજનવાળી વસ્તુને હવામાં ફેંકવામાં આવે છે તો એ ક્યાં આવે છે? નીચે આવે છે. તો આ બધા પાછળ જવાબદાર કોણ? તો કે ગુરુત્વાકર્ષણ બળ. તો કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે જે ગુરુત્વાકર્ષણ બળ વિશે જાણતો ન હોય. નેક્સ્ટ બળ વિશે વાત કરીએ તો કે સંપર્ક બળ. તમને ખ્યાલ હશે તો કે મારી પાસે આ પેન છે, આ પેનને મારે ચલાવવી છે તો મારા પેન સાથે શું કરવો પડશે? સંપર્ક કરવો પડશે. સંપર્ક કરીશ એટલે પેન ઉપર શું લાગશે? બળ લાગશે. તો આ બળ વિશે પણ તમે જાણો છો. નેક્સ્ટ જોઈએ તો કે ઘર્ષણ બળ. તો કે ઘર્ષણ વિના ચાલવું શક્ય નથી. તમે ચાલો છો તો એના માટે જવાબદાર શું છે? તો કે ઘર્ષણ બળ છે. તો કે બોર્ડ ઉપર પેનથી હું લખી શકું છું, એની પાછળ પણ જવાબદાર કોણ છે? ઘર્ષણ બળ છે, જેને આપણે ડિટેલમાં ભણીશું. નેક્સ્ટ જોઈએ તો કે સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ. તમે સ્પ્રિંગને જોઈ હશે, તમે એને ખેંચીને મૂકી દો છો તો સ્પ્રિંગ અમુક સમય પછી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. આ મૂળ સ્થિતિમાં લાવવાવાળું બળ જવાબદાર કોણ છે? તો કે પુનઃસ્થાપક બળ છે. નેક્સ્ટ જોઈએ તો કે તાર પર લાગતું તણાવ બળ. તમે કોઈ એક તાર લઈ લો, લોખંડનો તાર, એના છેડે કોઈ વજન લટકાવી દો તો તમે જોઈ શકો છો કે તાર છે એકદમ ટાઈટ સ્થિતિમાં આવી જાય છે. તો અહીંયા શું લાગ્યું? તો કે તણાવ બળ લાગે છે. તો આના વિશે પણ આપણે આગળ વાત કરીશું. શાંતાબળ. શાંતાબળ વિશે આપણે તરલના ચેપ્ટરમાં વાત કરીશું. શાંતાબળ શું છે? તો કે પ્રવાહી સપાટી વડે લાગતું એક બળ છે. તો આ બળ પણ આપણે રોજિંદા જીવનમાં જોતા જ હોય છે. દૂધ ઉપર જામી જતી તર, તો તર ભારે હોવા છતાં દૂધની ઉપર તરે છે, તો એના માટે જવાબદાર કયું બળ છે? શાંતાબળ છે, જેના વિશે આપણે ડિટેલમાં ભણીશું. પૃષ્ઠતાણ બળ. પૃષ્ઠતાણ બળ એટલે શું? તો તમે ઘણીવાર એવો અહેસાસ કર્યો હશે કે પાણીની સપાટી ઉપર તમે કોઈ એક કપડું મૂકી દો અથવા તો કાગળ મૂકી દો અને તરત એને ઉંચકો છો તો તમને એવો અહેસાસ થાય છે કે કાગળને કોઈ ખેંચે છે. એ ખેંચવાવાળું કોઈ બીજું નથી, પ્રવાહીનું પૃષ્ઠતાણ બળ છે, જેના વિશે પણ આપણે આગળ ભણવાના છીએ. વિદ્યુત બળ, જે હમણાં તમને થોડી વાર પહેલા વાત કરી એ મુજબ. તો કે આપણે જે કઈ મોબાઈલ ચાર્જ કરીએ છીએ, ટ્યુબલાઇટ ચાલે છે, પંખા ચાલે છે, એ બધા માટે જવાબદાર કોણ છે? વિદ્યુત બળ. એવી રીતે ચુંબકીય બળ. તો કે ચુંબક દ્વારા ટાંચણીનું આકર્ષાવું, બે ચુંબક વચ્ચે આકર્ષણ અપાકર્ષણ બળ, આ માટે જવાબદાર કોણ છે? ચુંબકીય બળ. એવી રીતે ન્યુક્લિયર બળ. હમણાં જ મેં વાત કરી એ મુજબ કે ન્યુક્લિયર ઉર્જા એ ખૂબ જ મહત્વની છે કોઈ પણ દેશ માટે, સત્તા માટે, એ માટે જવાબદાર છે ન્યુક્લિયર બળ. એવી રીતે આંતર પરમાણુય બળ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ છે શેનો બનેલો છે? અણુ પરમાણુનો બનેલો છે. પરમાણુ વચ્ચે લાગતું આંતરિક બળ એને શું નામ આપ્યું છે? આંતર પરમાણુય બળ. એવી જ રીતે અણુ વચ્ચે લાગતા બળને આપણે શું નામ આપ્યું છે? આંતર અણુય બળ. તો
આ બધા એવા બળ છે જેને આપણે ડીપમાં ભણવાના છીએ 11 સાયન્સ ની અંદર 12 સાયન્સ ની અંદર, પણ એ બળ વિશેનો તમને કઈક ને કઈક થોડો થોડો ખ્યાલ છે. તો આ બળ સિવાયના બીજા જે મહત્વના બળ છે જે આપણે અહીંયા ભણીશું, પણ આટલા બળ વિશે તમને અહીંયા ખ્યાલ હોવો જોઈએ. તો હમણાં જે વાત કરી આપણે એ સાથે આપણા રોજિંદા જીવનમાં વપરાતા બળોની વાત કરી, પણ આ ચેપ્ટરમાં આપણે જે ભણવાનું છે, જે અગત્યનો પોઈન્ટ છે, જે આપણે 11 12 સાયન્સમાં ખૂબ જ ઉપયોગી છે, એ છે કુદરતના મૂળભૂત બળો. કુદરતના મૂળભૂત બળો કેટલા છે તો જોઈએ આપણે. કુદરતના મૂળભૂત બળો ટોટલ 4 છે. એમાંનો પહેલો ગુરુત્વાકર્ષણ બળ. આ બળ એવું છે કે એના સિવાય તમે પૃથ્વી ઉપર ચાલવું, દોડવું, કોઈ વસ્તુને ખેંચવી, કોઈ વસ્તુને પકડવી, કોઈ વસ્તુને ઉછાળવી, આ બધી ઘટના પાછળનો જવાબદાર કોઈ બળ હોય તો એ ગુરુત્વાકર્ષણ બળ છે. આની ડિટેલમાં વાત કરશું આપણે આગળ. નેક્સ્ટ બળ છે વિદ્યુત ચુંબકીય બળ. આ એવું બળ છે કે જેના લીધે આપણા ઘરમાં વિદ્યુત પ્રવાહ પહોંચે છે, વિદ્યુતભાર વચ્ચે બળ લાગે છે, એના લીધે એક અસર ક્રિએટ થાય છે, એ અસરને આપણે નામ આપીએ છીએ વિદ્યુત પ્રવાહ. તો એને પણ આપણે ડિટેલમાં ધોરણ 12 ની અંદર ભણશું. નેક્સ્ટ જોઈએ તો કે પ્રબળ ન્યુક્લિયર બળ. આ બળ એવું છે જેના વિશે તમે બહુ ઓછું સાંભળ્યું હશે. પ્રબળ ન્યુક્લિયર બળ શું છે તો કે ન્યુટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું જે બળ છે એને નામ આપેલું છે પ્રબળ ન્યુક્લિયર બળ, જેને આપણે ડીપમાં આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ. નેક્સ્ટ છે નિર્બળ ન્યુક્લિયર બળ. નિર્બળ ન્યુક્લિયર બળ શેના માટે છે તો કે બીટા કણનું ઉત્સર્જન થાય, ઉત્સર્જન થયા પછી જે બળ લાગે છે એને નામ આપેલું છે નિર્બળ ન્યુક્લિયર બળ. તો જેના વિશે પણ આપણે ડિટેલમાં આ ચેપ્ટરમાં આગળ ભણીશું. ચલો એ ચાર બળમાંથી એક અત્યારે બળની વાત કરીએ તો કે કુદરતમાં પવર્તા ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ. તો એના વિશે ડિટેલમાં જઈએ પહેલા તમને નોર્મલ આઈડિયા તો હશે. ગુરુત્વાકર્ષણ બળ વાતના પહેલા મગજમાં સૌથી પહેલો વિચાર શું આવે તો કે જાડા નીચે બેઠેલો ન્યૂટન ઉપરથી પડતા સફરજનનું શું કરે છે, ઓબ્ઝર્વેશન કરે છે. એ ઓબ્ઝર્વેશન ઉપર એ શું કરશે, પ્રયોગ કરે છે અને એને ત્યાંથી આ બળની શોધ કરી. તો અહીંયા એને આ વિચાર ક્યારે આવ્યો હતો તો કે જ્યારે એ ગાર્ડનમાં બેઠા બેઠા વિચાર કરતો હતો ત્યારે સફરજન ઉપરથી નીચે પડે છે, એક પડે છે, બે પડે છે, ત્રણ પડે છે, ત્યારે એના સૌથી પહેલા વિચાર આવ્યો કે આવું થવા પાછળ જવાબદાર કોણ. એના વિશે એના ઘણા બધા અભ્યાસ કરી રહ્યા છે. ત્યાર પછી એને નામ આપ્યું હતું, શું નામ આપ્યું હતું, ગુરુત્વાકર્ષણ, એટલે કે ગ્રેવિટેશનલ ફોર્સ. જોઈએ ડિટેલમાં શું છે ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ આવે એટલે સૌથી પહેલા મગજમાં શું વિચાર આવે તો કે ગુરુત્વાકર્ષણ બળ કોની વચ્ચે લાગે. હવે ખાસ સમજવાનો પોઈન્ટ અહીંથી ચાલુ થાય છે. દળ ધરાવતા કોઈ પણ બે પદાર્થ વચ્ચે, ખાસ યાદ રાખજો, દળ ધરાવતા કોઈ પણ બે પદાર્થ વચ્ચે હંમેશા ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે. દળ હોવું ફરજિયાત છે. બીજું, ગુરુત્વાકર્ષણ બળ હંમેશા આકર્ષિત પ્રકારનું હોય, મતલબ એક પદાર્થ અહીંયા છે, બીજો પદાર્થ અહીંયા છે, બંને એકબીજાને આકર્ષે, ક્યારેય એકબીજાને અપાકર્ષે નહીં. એટલે કે ગુરુત્વાકર્ષણ બળનો જો ફર્સ્ટ પોઈન્ટ લખવાનો થાય તો ફર્સ્ટ પોઈન્ટ શું થશે તો કે દળ ધરાવતા પૃથ્વી ઉપર દળ ધરાવતા કોઈ પણ બે પદાર્થ વચ્ચે લાગતું આકર્ષણ બળ એટલે કોણ, ગુરુત્વાકર્ષણ બળ. કેવી રીતે લખશું તો જો અહીંયા આપેલું છે તો કે ગુરુત્વાકર્ષણ બળ બે પદાર્થ વચ્ચે તેમના દ્રવ્યમાન, દ્રવ્યમાન એટલે મેં તમને કીધું ને દળના કારણે લાગતું પરસ્પર કેવું બળ છે, આકર્ષી બળ છે. અહીંયા બે પોઈન્ટ ખાસ યાદ રાખવાના છે, એક આકર્ષી અને એક દળ. દળ હોવું ફરજિયાત છે અને બંને વચ્ચે લાગતું બળ હંમેશા કેવું હશે, આકર્ષી બળ હશે. જોઈએ ગુરુત્વાકર્ષણ બળમાં તો કે વિશ્વમાં પ્રત્યેક પદાર્થ અન્ય પદાર્થ ઉપર, વિશ્વમાં એટલે કે પૃથ્વી છે તો એની ઉપર રહેલો કોઈ એક પદાર્થ બીજા પદાર્થ ઉપર હંમેશા ગુરુત્વાકર્ષણ બળ લગાડતો જ હોય. જેવી રીતે સૂર્ય છે તો એ પૃથ્વી ઉપર કંઈક બળ લગાડતો, એવી રીતે પૃથ્વી પણ સૂર્ય ઉપર કંઈક બળ લગાડતું હોય. ચંદ્ર છે પૃથ્વી ઉપર બળ લગાડે તો પૃથ્વી પણ ચંદ્ર ઉપર બળ લગાડે છે. આ કયું બળ છે તો કે ગુરુત્વાકર્ષણ બળ છે. તે એક સાર્વત્રિક બળ છે. હવે તમને નવો શબ્દ સાંભળવા મળ્યો, સાર્વત્રિક. સાર્વત્રિક શબ્દનો મતલબ શું થાય તો કે વિશ્વની અંદર તમે ગમે એ જગ્યાએ જાઓ આ બળ પોતાનો સિદ્ધાંત બદલશે નહીં. આ બળની જે ઘટના છે એ મુજબ જ બળ લાગશે. મતલબ તમારે ગમે તે જગ્યાએ જવાનું, મતલબ કે ગુરુત્વાકર્ષણ બળ બધી જગ્યાએ લાગુ પડશે. પૃથ્વીની આસપાસ મેં હમણાં વાત કરી ને, ચંદ્ર, ચંદ્ર જેટલું પૃથ્વી ઉપર, પૃથ્વી એટલું ચંદ્ર ઉપર. કૃત્રિમ ઉપગ્રહો એટલે કે આપણે જે સેટેલાઇટ કહીએ છીએ, સેટેલાઇટ પણ પૃથ્વીની આસપાસ ફરે છે. ફરવા પાછળ જવાબદાર કોણ છે તો કે ગુરુત્વાકર્ષણ બળ. પૃથ્વી જેટલું બળ સેટેલાઇટ ઉપર લગાડશે, સેટેલાઇટ એટલું બળ પૃથ્વી ઉપર લગાડશે. કહેવાનો મતલબ આ બળના લીધે તો એ પોતે ફરી શકે છે. આમ સૂર્યને અનુલક્ષીને ગ્રહોનો પરિભ્રમણ, આપણે એમ કહીએ છીએ સેન્ટરમાં કોણ છે, સૂર્ય છે, આજુબાજુ તો કે પૃથ્વી, બહુ બધા ગ્રહો છે. પણ આ બહુ બધા ગ્રહો છે એની ફરતે હોવા પાછળ જવાબદાર કોણ તો કે સૂર્યનું લાગતું ગુરુત્વાકર્ષણ બળ.
આમ પૃથ્વી પર પડતા કોઈ પણ પદાર્થની ગતિ માટે પણ જવાબદાર કોણ છે? ગુરુત્વાકર્ષી બળ. એટલે કેમ? તો કે હું અહીંથી આ પેન છે એને અહીંથી ઉપરથી નીચે મૂકું છું તે કેમ નીચે જ જાય છે? એની પાછળ જવાબદાર પણ કોણ છે? ગુરુત્વાકર્ષી બળ. શું થાય છે? તો કે પૃથ્વીની સપાટીનું ગુરુત્વાકર્ષણ બળ એ પદાર્થને પોતાની તરફ ખેંચે છે. શા માટે? તો કે પૃથ્વી પાસે દળ છે, હા, પદાર્થ પાસે દળ છે, હા. તો બે દળ ધરાવતા પદાર્થ વચ્ચે શું થાય? આકર્ષણ બળ લાગે, એટલા માટે પદાર્થ છે શું થાય છે? આકર્ષાય છે. બીજો તમને પ્રશ્ન એવો થતો હોય છે કે સાહેબ પેન જ કેમ નીચે આવી? તો એની પાછળનું કારણ શું છે? તો કે જેનું દળ વધારે હોય એ પદાર્થ ઓછા દળ વાળા પદાર્થને શું કરશે? પોતાના તરફ આકર્ષે. એટલે કે કોનું દળ ઓછું હતું? તો કે પેનનું દળ ઓછું હતું, તો એ ક્યાં આવશે? નીચે આવશે. નેક્સ્ટ જોઈએ તો કે તારા વિશ્વ, તારા, આકાશગંગા, આકાશગંગાના ઝુમખાઓની રચના અને વિકાસમાં પણ કોણ જવાબદાર છે? ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે. તમને એક મગજમાં પેલો નોર્મલ વિચાર એવો છે કે સફરજનનું ઝાડ ઉપરથી પડવું, ત્યાંથી લઈને પૃથ્વી ઉપર ચાલવું, ઉછાળેલી વસ્તુ પૃથ્વી પર ફરવી, સૂર્યની આસપાસ ગ્રહોનું ફરવું, ગ્રહોની આસપાસ આ બધા આકાશગંગાઓનું ફરવું, કહેવાનો મતલબ કે બ્રહ્માંડની કોઈ એવી જગ્યા નથી કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ ન લાગુ પડતું હોય. એટલા માટે આપણે અહીંયા એક શબ્દ વાપરેલો હતો કે ગુરુત્વાકર્ષણ બળ છે શું છે? સાર્વત્રિક બળ છે. ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર આપણે ડિટેલમાં ભણશું, આ તો એનો બેઝિક ખ્યાલ.